છે જે આ સામાન્ય જ્ઞાનની ચોપડી છે તેમાં પાના નંબર 41 પાન નંબર 41 ઉપર આવખાણ આપેલા છે ગઈકાલે આપણે આ પાઠ ચાલુ કર્યો હતો અને એમાં ઉખાણામાં ઉખાણ આપ્યા છે અને એના જવાબ માટે બાજુમાં ચિત્રો આપ્યા છે ચિત્રોમાંથી આપણે ચિત્ર જોઈને પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે કે જે તે ઉખાણો છે એના જવાબમાં શું આવશે તે ચિત્રમાંથી જોઈને આપણે લખવાનું છે તો આપણે 1 થી તે 3 ઉખાણા જોઈ ગયા હતા એ ફરીથી હું રિપીટ કરી લઉં છું પાના નંબર 41 એમાં પહેલો ઉખાણો હું એક પક્ષી છું હું લીલો રંગ ધરાવું છું મને વાત કરવાની તાલીમ આપવામાં આવે છે હું કોણ છું આપણે ગઈકાલે જોયું હતું કે આપણે ચિત્રો જોયા આવું છે ચિત્ર આપ્યા છે એમાં કે આપણે સૌથી પહેલા શોધવાનું છે કે અહીંયા હું એક પક્ષી છું એટલે પહેલું જોવાનું છે કે પક્ષી કયું છે મતલબ કે ઉખાણાવાળા જવાબની અંદર પક્ષીમાંથી જ કોઈક નામ આવશે એ આપણે પહેલા જ વિચારી લેવાનું છે પછી પક્ષી તો છે પણ હવે કેવું તો કે હું લીલો રંગ ધરાવું છું તો કે પક્ષી એમાં આપણે જોવાનું છે કે લીલા રંગનું પક્ષી કયું છે પછી એવું કીધું છે મને વાત કરવાની તાલીમ આપવામાં આવે છે આ જે પક્ષી છે તે લીલો રંગ ધરાવે છે બીજું કે એને વાત કરવા માટે તાલીમ આપવામાં આવે છે તો હું કોણ છું તો આપણે ગઈકાલે પહેલા ઉખાણાનો જવાબ ચોપડીમાં લખ્યો હતો અને મેં બોર્ડ પર પણ એ લખાયો અને તમને કીધું હતું કે તમે ચોપડીમાં જવાબ લખો તો આપણે એક નંબરના ઉખાણાનો જવાબ લખ્યો હતો પોપટ કે તે પોપટ જે છે તે પક્ષી છે તે લીલો રંગ પણ ધરાવે છે અને તેને બોલવાની તાલીમ પણ આપવામાં આવે છે એના પછી જોયું હતું બીજું તો બીજું ઉખાણું શું છે હું એક જંતુ છું હું મધ ઉત્પન્ન કરું છું હું મધપુડામાં રહું છું હું કોણ છું તો સૌથી પ્રથમ આપણે અહીંયા શું જોવાનું છે કે એક જંતુ છે એ જોવાનું છે બીજું કે તે જે જંતુ છે તે શું ઉત્પન્ન કરે છે તો કે મધ ઉત્પન્ન કરે છે અને ક્યારે છે તો કે મધપુડામાં એટલે આપણને બધાને જ તરત આઈડિયા આવે કે હા આપણે ઘણી બધી મોટી બિલ્ડિંગ હોય કે કોઈ ઝાડ હોય બાવળનું ઝાડ હોય કે કંઈ પણ એ જગ્યા ઉપર ઘણી વખત આપણે જોતા હોય મધપુડા હોય છે તો કે એ મધપુડા હોય છે ત્યાં કયું જંતુ હોય છે તો કે મધમાખી એટલે આપણે જવાબ લખ્યો હતો હું કોણ છું તો ત્યાં ખાલી જગ્યામાં આપણે જવાબ લખ્યો હતો મધમાખી ત્રીજું ઉખાણું જોયું હતું હું ગોળ આકાર ધરાવું છું હું પૂર્વમાં ઊભું છું અને પશ્ચિમમાં આથમું છું હું તમને ગરમી અને પ્રકાશ આપું છું હું કોણ છું તો આપણે જોયું ગઈકાલે કે ગોળ આકાર સાનો છે બીજું કે પૂર્વમાં ઊભું છું અને પશ્ચિમમાં આથમું છું અને બીજું શું આપે છે આપણને તો કે ગરમી અને પ્રકાશ આપણને આપે છે તો હું કોણ છું ત્યાં આપણે જવાબ લખ્યો તો સૂર્ય એટલે કે ત્રણ ઉખાણા આપણે જોઈ ગયા હતા હવે આજે આપણે ચાર નંબરનું ઉખાણું જોવાનો છે તો પહેલા ઉખાણાનો જવાબ થઈ ગયો પોપટ બીજાનો થયો મધમાખી અને ત્રીજાનો સૂર્ય હવે આપણે આજે જોવાનું છે ચાર નંબરનો ઉખાણો તો હું વાંચું છું તમે સાંભળજો ચોથા નંબરનો ઉખાણો હું વરસાદથી તમારું રક્ષણ કરું છું હું જુદા જુદા રંગોથી બનું છું મારે એક હાથો છે હું કોણ છું જો અહીંયા શું પૂછ્યું છે કે હું વરસાદથી તમારું રક્ષણ કરું છું જ્યારે ચોમાસાની સિઝન હોય ત્યારે વરસાદ પડે છે ત્યારે આપણે વરસાદમાં એટલે કે વરસાદ પડતો હોય અને આપણે બહાર નીકળવું હોય તો આપણને વરસાદથી રક્ષણ મળે એના માટે આપણે શું કરીએ છીએ શું લઈ જઈએ છીએ જેનાથી આપણે પલળી ના જઈએ અને વરસાદથી આપણને રક્ષણ મળે તો કે હું તમારું વરસાદથી રક્ષણ કરું છું હું જુદા જુદા રંગોથી બનું છું અને મારે એક હાથો છે એટલે કે એને પકડવા માટેનો એક હાથો છે હું કોણ છું તો હવે આપણે અહીંયા ચિત્રોમાં જોવાનું છે કે પહેલાં આપણે એ જોવાનું કે વરસાદથી આપણને રક્ષણ શાનાથી મળે છે તો આપણે આ બધા જ ચિત્રો જોઈએ તો આપણને ખબર પડે કે છેલ્લું ચિત્રો છેલ્લું જે ચિત્ર આપ્યું છે મધમાખીની નીચે તે છત્રીનું ચિત્ર છે તો કે વરસાદમાં જ્યારે આપણે બહાર નીકળીએ છીએ તો વરસાદથી રક્ષણ મેળવવા માટે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ બીજું કે હું જુદા જુદા રંગોથી બનું છું છત્રી કે કોઈ બધી જ છત્રી કાળા રંગની હોતી નથી કોઈક લાલ લીલી સફેદ પીળી બધા જ અલગ અલગ રંગોથી છત્રી બને છે એટલે કે હું અલગ અલગ જુદા જુદા રંગોથી બનું છું અને મારે એક હાથો છે આપણે અહીંયા જોઈએ છીએ કે આ છત્રીનો જે આવો વળાંકવાળો ભાગ છે કે જે આપણે પકડીએ છીએ એનાથી આપણે છત્રી પકડી રાખીએ છીએ એટલે કે મારે એક હાથો છે હું કોણ છું
છું હું અજાણ્યાને જોઈને ભસું છું હું કોણ છું હવે આપણે જોઈએ અહીંયા કે સૌથી પહેલો અહીં એવું પૂછ્યું છે કે હું મનુષ્યનો વફાદાર સેવક છું મનુષ્યનો વફાદાર સેવક બીજું કે હું તમારા ઘરનું રક્ષણ કરું છું અને હું અજાણ્યાને જોઈને ભસું છું હું કોણ છું તો આપણે અહીંયા ચિત્રો જોઈએ Me, 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 me
छत्री, पांच नंबर नो कूतरो, छ नंबर में गेटू। बाकी नेक्स्ट पीरियड में।